નિર્ભર ન રહેવું પડે. મેડમ કે તમે આપણા દેશમાંથી અમુક વસ્તુ એવી છે કે જે ચીનમાંથી આયાત કરે છે, બરોબર છે, અમુક વસ્તુ એવી છે કે અમેરિકામાંથી લે છે, બરોબર છે. હવે આ વસ્તુ છે એ આપણે જે દેશ સાથે સારા સંબંધો હોય અથવા જે દેશ ઉપર આપણે અધિકાર લીધો હોય ત્યાંથી આપણને આસાનીથી મળે એમ હોય તો આપણે છે બીજા દેશ સામે હાથ લાંબો કરવા જવાના નથી. તમારે માનો કે તમારી ઘરની બાજુવાળા છે, બરોબર છે, તમે હંમેશા બધી વસ્તુ ત્યાંથી લેવા પડો, બરોબર, રોજના ઘરાક થઈ જાઓ, પછી તમે શું કરવાના છો કે ત્યાં જ હક જમાવી લેવાના છો, બરોબર છે, કે આપણે બીજા પૈસાને હાથ લાંબો કરવા જવા પડે નહીં. કંઈક એવું જ થયું, ભારતના બંગાળ ઉપર એને દેવાની સત્તા સ્થાપી એટલે એને ખબર પડી ગઈ કે આ રેશન આપણે હાથ લાવી છે તો આપણે આ બે દેશ સામે હાથ લાંબો કરવો પડે નહીં. તેણે શું કર્યું તો કે ભારતના જે બંગાળમાં જે કાચું રેશન છે એ વેપાર બજારમાં જે વેચાતું હતું એની ઉપરના અમુક નિયમો એને બંધ કરી દીધા, એનો ભાવ ઘટાડી દીધો અને વેપારીકરણ કર્યો. એટલે કે નવી નીતિઓ, વેપાર કરવાની નવી નીતિઓ, વેપારીકરણ એટલે શું તો કે વેપાર કરવાની નવી નીતિઓ દાખલ કરી દીધી, બરોબર છે. આ રીતે એને શું કર્યું, રેશન પોતાના હાથમાં લઈ લીધું. હવે જોઈએ ગળી, ગળીની શું સ્થિતિ છે તો કે ગળી એ રંગ કામમાં વપરાતું દ્રવ્ય છે. આજ પણ તમે જૂના ગામડામાં જાઓ, અમુક એવા બહુ પુરાણા ગામડા હોય જ્યારે તમે જોઈ લાવો પાકા કલર નહીં હોય પણ શું હશે એની જગ્યાએ ગળી વાપરેલી છે, જે એકદમ તમામ હાથ મૂકો એટલે હાથ બગડે એવો કલર આવે છે એ ગળી વાપરીએ છીએ. એ ગળી છે એનું આપણે જોઈએ શું સ્થિતિ છે. તેનો છોડ કયા પ્રદેશમાં થાય, ગરમ પ્રદેશમાં થાય છે, તેની મોટી માંગ હતી કારણ કે તે સમયે આવો કોઈ પાકો કલર હતો નહીં. એટલે કલર કરવા માટે શું કરવું પડે તો કે કલર કરવા માટે એ લોકો ગળીનો ઉપયોગ કરતા હતા, બરોબર છે. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસ્થો હતો ત્યારે કાપડ ઉપર કે કોઈ પણ જગ્યાએ એમ એવા કોઈ પાકા કલર હતા નહીં. કેમિકલવાળા શું હતું, એક પ્રકારની ગળી. તમે મોહેંજોદારો પિક્ચર જોવો ને એમાં તમને સ્પષ્ટ તમને એ વસ્તુ બતાવી છે. એને એ લોકો નીલ, નીલ એવું નામ આપ્યું છે. શું નામ આપ્યું છે, નીલ. તમે જોજો એમાં દુધિયા રંગ જેવું વાદળી જેવું છે, નબળાવાળા પથ્થર હશે. પેલો જે હીરો છે ને એ વેચવા જાય, તમે ખોડો મોહેંજોદારોનું પિક્ચર તમે એ દ્રશ્ય જોજો. શરૂઆતમાં થોડું ગયું જાય ને પછી દસેક મિનિટનું સીન જોવો ને પછી આવે છે કે એક પ્રકારની આવડી ગુડી હોય એની અંદર એને આવડા ગોળ ગોળ દુધિયા જેવા રંગના છે ને પથ્થર રાખેલો હોય એ બીજું કાંઈ નહીં ગળ્યું. અને એ લોકો એને કેવું નામ આપેલું હોય, નીલ. નીલની ફસલ કે એમ કે છે નીલનો પાક છે એ લોકોને ત્યારે બજાર કયું હતું, મોહેંજોદારો. મોહેંજોદારોમાં એ લોકો બજારમાં વેચવા જતા અને એની સામે અનાજ ખરીદતા, બરાબર છે, અનાજ લેતા. ત્યારે પૈસા કે એવું કાંઈ બહુ હતું નહીં. તો આવું જે ગળી છે એ ત્યારે બહુ ઉપયોગમાં આવતી હતી. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો હતો નહીં, બીજી કોઈ પણ ગળી લે એમાં મિક્સ ભેળસેળ આવતો. એટલે બંગાળની જે ગળી હતી એ બધી ભારતની જે કાંઈ ગળી હતી એવો રંગ છે એને બીજે ક્યાંય મળતો હતો નહીં. તેનો ઉપયોગ સુતરા કાપડને રંગવામાં થતો હતો. તમને પ્રશ્ન પૂછે કે ગળીનો ઉપયોગ કયા કાપડને રંગવામાં થતો હતો તો કે સુતરા કાપડ. ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશો, યુરોપીય જે દેશો છે આ ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, આ બધા દેશો કેવા છે, યુરોપીય દેશો છે, આ બધા દેશો છે કેરેબિયન વિસ્તારમાંથી ગળી મેળવતા હતા. પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ કેરેબિયન દેશોમાં છે એ ગળીનું ઉત્પાદન ઓછું થઈ ગયું. એટલે કઈ ગળીની માંગ વધી, ભારતની જે કાંઈ ગળી હતી એનો માંગ વધવા લાગ્યો. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હકુમત એટલે કે પોતાની જે હક છે, પોતાની જે સત્તા છે એની હેઠળ પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. પછી શું કર્યું, પોતાના જે યુરોપિયનો હોય એને એને ભારતમાં રહેવા માટેની જગ્યા આપવા લાગ્યા અને ગળીનું ઉત્પાદન કરવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રકાર છે, કઈ કઈ, નીલ અને રેતી. આ જે નીલ ગળી છે એના ઉત્પાદન માટેની બે પ્રથા, નીચ એટલે કે પોતાની અને રૈયતી એટલે બીજા. નીચ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ ગળ બળદ તથા ઓજારોનો ઉપયોગ કરીને ખેતી કરતા છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો હોય. કાચો જે ગળીનો કાચો તૈયાર કરીને ગળીનો કાચો માલ એ લોકો કારખાને પહોંચાડતા. જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે, શું કામ તો કે ગળી તૈયાર જ કરી નાખતો, કાચો માલ નહીં ગળી પૂરેપૂરી તૈયાર થઈ જાય ત્યારે એ વેચતો અને કારખાનેદારને છે પોતાના ભાવે બાંધ્યા ભાવે વેચતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન દેતો હતો એટલે કે લોન ઉપર પૈસા આપતો હતો. મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી
મોટા ભાગનું ઉત્પાદન કઈ પ્રજાતિ રૈયતી પ્રજાતિ મોટા ભાગનું ગળીનું ઉત્પાદન થતું હતું કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું એક તો તેના ભાવ ઊંચા બાંધવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતું નીચ પદ્ધતિ હોય ત્યારે શું કરે તો કે ખેડૂતોને વધુ ઉત્પાદન કરવા કારણ કે પોતાની જ બધી વસ્તુથી એ ઉત્પાદન કરી અને કાચો માલ કારખાનાને આપી દે એટલે એ લોકોને ફાયદો થવાનો પરંતુ રૈયતી પદ્ધતિમાં કેવું હતું તો કે હાવ માલ તૈયાર કરી અને પછી કારખાનેદારને આપવામાં આવતો એટલે કારખાનેદાર છે એને મોંઘો પડે એટલે વધારે કઈ પદ્ધતિ રૈયતી પદ્ધતિથી માલ ઉત્પાદન કરવામાં આવતું ખેડૂતો પર ઉત્પાદનોની ધાક જાળવી રાખવા કંપનીના મળત્યાઓ અને અનેક પ્રકારની ગેરરીતિઓ આ ચર્ચા ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂતો પાસે ફરજિયાત વાવેતર કરાવતા એ લોકો ખેડૂતોને પહોંચવા દેતા હતા નહીં ખોટા હિસાબો બનાવી નાખી અને પછી ખેડૂતોને એ ફસાવતા હતા કંપનીના શાસકો તેના અમલદારો ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી આ અસંતોષના કારણે 1859-60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણ એટલે કે ગળી છે એનો બગાડ થવા માંડ્યો શું કામ તો કે કારખાનેદારો છે એ ખેડૂતોને પજવતા હતા એટલા માટે બરોબર છે હવે કપાસ તો કે જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્વનો વેપાર એટલે કે રોકડીઓ પર કારણ કે ગળી છે ફક્ત વેપાર કરવા માટે કરવામાં આવતો હતો જે વસ્તુ છે ખેડૂતો પોતાના માટે વાપરી શકવા માટે રાખે નહીં ખાલી વેપારીઓને આપી દે કારખાનાવાળાને આપી દે એ પાક કેવો કહેવાય રોકડીઓ પાક કહેવાય કે જેના ફક્ત પૈસા જ ગણવામાં આવે એ પાક છે એ ખેડૂતો માટે બીજો કોઈ કામનો હોય નહીં એટલે એવા પાક હતો કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છે ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનું ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર શું હતું અંકુશ તો શું કહે છે 1780નો જે 10 વર્ષ છે 1780 થી 1790 સુધીના જે 10 વર્ષ છે એમાં શું થયું તો કે કૃપાપાત્ર જે કેટલાક વેપારીઓ હતા એને જે એક ચીન સહિત બધા જે રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર કોનો અંકુશ હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંકુશ હતો એટલે કે બ્રિટિશરોનો અંકુશ હતો કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા બરોબર છે અહીંયા આપણે આ બ્રિટિશ શાસન દ્વારા જે ત્રણ પાકોનું આંતર થયું એ બધું આપણે માહિતી મેળવી હવે પછીનું આપણે આવતા વિડીયોમાં જોશું આજનું જે કંઈ હોમવર્ક છે તમને ફોટા દ્વારા મોકલીશ જે તમારે લખવાનું રહેશે જય શ્રી કૃષ્ણ